नमस्ते विद्यार्थी मित्रों, नीलकंठ स्कूल मोरबी ऑनलाइन टीचिंग में आपनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय गणित। हवे आपणे लास्ट लेक्चर में छे पेज नंबर 198 सुधी शीख्या हता, याद छे तमने बधाने? आपणे पेज नंबर 198 सुधी शीखेला हता। हवे चलो आपणे आजे आ चेप्टर छे ए पूरु करवानुं छे, मात्र बे ज पेज छे, पूरु थई जशे। चलो बधा गणितनी टेक्स्टबुक पछी पेन्सिल अने इरेजर आटली वस्तु काढी राखो। चलो पेज नंबर 199 बधा पेज नंबर 199 खोलो। चलो जुओ तो तमने રેલના પાટા જેવું દેખાય છે અને ટ્રેન દેખાય છે ને? ચાલો શું લખેલું છે વાંચવાની કોશિશ કરીશું। રેલવેની મુસાફરી, જુઓ અહીંયાથી વાંચતી જાઉં છું, હા તમે ધ્યાન આપજો બધા। રેલવેની મુસાફરી। આ રેલવે ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી જાય છે। હવે આ છે એ સ્થળના નામ છે, બરાબર? આપણે કેમ આવી રીતે કહીએ કે રેલગાડી છે મોરબીથી અમદાવાદ જાય છે, અથવા મોરબીથી સુરત જાય છે, રાજકોટથી વેરાવળ જાય છે, એવી રીતે આ સ્થળ છે, બરાબર? અસમના છે અમારા ખ્યાલથી। ચાલો આ રેલવે ન્યૂ જલપાઈગુડીથી ગુવાહાટી જાય છે। રસ્તામાં તે ન્યૂ માલ, અલીપુરદ્વાર અને ગોલપરા સ્ટેશને ઊભી રહે છે। જુઓ આ રેલ છે, અહીંથી દેખાય છે ન્યૂ જલપાઈગુડી, એટલે અહીંથી શરૂ થઈ અને જુઓ તો ક્યાં જાય છે આગળ, અહીંયા સુધી, ગુવાહાટી સુધી જાય છે। વચ્ચે શું શું આવે છે જુઓ, ન્યૂ માલ, પછી અલીપુરદ્વાર અને બીજું શું છે જુઓ તો ગોલપરા, આટલું વચ્ચે આવે છે, સ્ટેશને ઊભી રહી છે। હવે જુઓ જુદા જુદા રેલવે સ્ટેશન સુધીની કિંમત નીચેના કોઠામાં આપેલ, જો આ કોઠો દેખાય છે તમને બધાને, આમાં કિંમત આપેલી છે, આપણે જોઈ લઈએ। ચાલો ન્યૂ જલપાઈગુડીથી અંતર, જો ન્યૂ જલપાઈગુડીથી ન્યૂ માલનું કેટલું 57 કિમી અંતર છે અને 12 રૂપિયા 50 પૈસા ભાડું છે। હવે અલીપુરદ્વાર સ્ટેશન સુધીનું 175 કિમી અંતર છે, 28 રૂપિયા ભાડું છે। ગોલપરા સુધીનું 366 કિમી અંતર છે અને 49 રૂપિયા 50 પૈસા ભાડું છે। હવે ગુવાહાટી, એનું અંતર કેટલું છે 495 કિમી અને ભાડું કેટલું છે 62 રૂપિયા 50 પૈસા, આટલું ભાડું છે। સમજાણું તમને લોકોને? આ સમજવાનું નથી, ખાલી માહિતી આપી છે। હવે પ્રશ્ન જોઈએ પાછળ, ચાલો પાછળનું પેજ ખોલો। હવે અંતર શોધો, ન્યૂ માલથી ગુવાહાટીનું અંતર। ચાલો ન્યૂ માલ, આ ન્યૂ માલ છે, અહીંયાથી ગુવાહાટીનું અંતર શોધવાનું છે આપણે। ન્યૂ માલથી ગુવાહાટી ક્યાં છે જુઓ તો, છે અહીંયા સુધી, જુઓ આ ન્યૂ માલથી અલીપુરદ્વાર, અલીપુરદ્વારથી અહીંયા અને ત્યાં સુધીનું અંતર શોધવાનું છે। ચાલો હવે આપણે આ અંતર છે, ચાલો હવે આપણે પહેલો પ્રશ્ન છે અંતર શોધો, હવે અંતર શોધવાનું છે। જુઓ અંતર શોધવાનું કીધું છે ને, એટલે તમારે એ ખાસ યાદ રાખવાનું કે આ અંતરની લાઈન છે ને એ જ જોવાની, આ પૈસા રૂપિયાની લાઈન જોવાની નહીં, એટલે ભાડાની કોલમ છે એ આપણે જોવાની નથી, માત્ર અંતરની આ લાઈન છે કોઠામાં એ જ આપણે ધ્યાનમાં રાખશું। ચાલો પહેલું શું પૂછ્યું છે, ન્યૂ માલથી ગુવાહાટી। ચાલો પહેલાં જુઓ ન્યૂ માલથી કેટલું અંતર છે 57, ગુવાહાટીનું કેટલું છે 495। ચાલો 495 મોટા કે 57 મોટા બોલો, ચાલો 495 મોટા ને, તો આ બેની બાદબાકી કરવાની, 495 માઇનસ, ઉભારી વ્યવસ્થિત રીતે તમને કરું એટલે તમને મજા આવે, 495 માઇનસ 57, ચાલો 5 માંથી 7 ન જાય, ઉપર લીધો 10કો, બાજુમાં છેકો 8, 4 ના 4 એમ નમ, 8 માંથી 5 જાય તો 3, 10 ને 5 15, 15 માંથી 7 જાય તો 8, જવાબ આવ્યો 438। ચાલો લખી નાખો બધા, અહીંયા ન્યૂ માલથી ગુવાહાટીનો જવાબ આવશે 438, લખી નાખો। ચાલો ન્યૂ માલથી ગુવાહાટીનો જવાબ શું આવ્યો 438। હવે ન્યૂ માલ અને ગોલપરા આમાં પણ એવી રીતે જ કરવાનું, ચાલો જોઈએ ન્યૂ માલનું કેટલું છે 57, ગોલપરાનું 366, કોણ મોટું 366 કે 57, તમે કહેશો 366 માઇનસ 57, જેનું પૂછ્યું હોય એની બંનેની બાદબાકી કરવાની,
છમાંથી સાત ન જાય, ઉપર લીધો દસકો, બાજુમાં છેકો, અહીંયા પાંચ, ત્રણસો ને દસ ને છ સોળ, નવ ને સાત સોળ, એટલે ત્રણસો ને નવ. જવાબ આવશે 309. ચાલો લખી નાખો 309. ચાલો ન્યૂમાલ અને ગોલપરાનું અંતર કેટલું થયું? 309. ચાલો હવે ત્રીજો પ્રશ્ન, અલીપુરદ્વારથી ગુવાહાટીનું અંતર કેટલું થાય? અલીપુરદ્વારનું કેટલું અંતર છે જુઓ તો કોઠામાં કેટલું છે? 175. અલીપુરદ્વારથી ગુવાહાટીનું 495. તો આપણે કેવી રીતે કરશું? 495 માઇનસ 175. અલીપુરદ્વારનું 175 છે ને, જે મોટી હોય ને સંખ્યા, જેમ કે 495 મોટા છે, તો એને અલીપુરદ્વાર, અલીપુરદ્વારની સંખ્યા નાની છે કિલોમીટરની, 175, તો એમાંથી બાદ કરવાનું. 5 માંથી 5 જાય તો 0, 9 માંથી 7 જાય તો 2, 4 માંથી 1 જાય તો 3. જવાબ આવશે 320. તમે પણ તમારી બુકમાં છે ને બાદ બાકી કરજો, 320 લખી નાખો. હવે છે ન્યૂમાલ અને અલીપુરદ્વાર વચ્ચે. ચાલો જુઓ તો ન્યૂમાલનું કેટલું અંતર છે? 57. અલીપુરદ્વારનું 175. ચાલો એને બાદ બાકી કરો, 175 માઇનસ 57. ચાલો દસકો, અહીંયા છેકો, અહીંયા છ, છમાં પાંચ જાય તો 1, 10 ને 5 15, 8 ને 7, એટલે 118 આવી ગયો. ચાલો જવાબ લખી નાખો, ન્યૂમાલ અને અલીપુરદ્વાર વચ્ચે 118 અંતર છે. હવે ગોલપરાથી ગુવાહાટીનું અંતર કેટલું છે? ચાલો જુઓ તો ગોલપરાથી ગુવાહાટીનું અંતર, ગોલપરાનું 366, ગુવાહાટીનું 495, બંનેની બાદ બાકી કરો, 495 માઇનસ 366. ચાલો કેટલા આવશે? 10 કો, અહીંયા છે કો, 8, 3 ને 1 4, 8 માં 6 જાય તો 2, અને 8 ને 6 15, એટલે આવશે 129. ચાલો લખી નાખો લાસ્ટમાં ગોલપરાથી ગુવાહાટીનું 129. ચાલો આ પાંચે પાંચ ખાલી જગ્યા વ્યવસ્થિત રીતે પૂરી લ્યો બધા. હવે જોઈએ ટિકિટની કિંમત શોધો. હવે આપણે ટિકિટની કિંમત શોધવાની, એટલે છે ને આ લાઈન ભૂલી જવાની, આ લાઈન છે ને એને ભૂલી જવાની. હવે ભાડું છે એટલે ટિકિટની કિંમત છે, આ આ કોઠા ઉપર આપણે કરશું. ચાલો ધ્યાન રાખો, ભૂપેન ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વાર જાય છે, તો ટિકિટ ભાડું કેટલું થશે? ચાલો ભૂપેન છે ન્યૂ જલપાઈગુડીથી અલીપુરદ્વાર, એટલે અહીંયા જાય છે, તો એનું ભાડું કેટલું છે જુઓ તો 28 રૂપિયા લખી નાખો. ચાલો અહીંયા લખી નાખો 28 રૂપિયા. ચાલો હવે ઇન્દિરાને ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા જવું પડે તેમ છે, તો કેટલા રૂપિયા ચૂકવવા પડશે ન્યૂ જલપાઈગુડીથી ગોલપરા? ચાલો જુઓ તો ગોલપરાનું અંતર, ટિકિટ કેટલી છે ગોલપરાની? અહીંયા 49 રૂપિયા અને 50 પૈસા. ચાલો લખી નાખો 49 રૂપિયા 50 પૈસા લખાઈ ગયું. ચાલો આગળ જોઈએ, ડેબુ સીમા અને ગોવિંદ ન્યૂ જલપાઈગુડીથી ન્યૂમાલ જાય છે, તેમણે 3 ટિકિટના કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તેઓએ રૂપિયા 50 ની 1 નોટ આપી તો કેટલા પાછા મળશે? પહેલાં આપણે એ જોઈએ, જો આમાં 3 વ્યક્તિ છે, ડેબુ સીમા અને ગોવિંદ, ઓલામાં તો એક એક જ હતા ને, જોયું હતું ને તમે, તો એ ક્યાં જાય છે જુઓ તો? ન્યૂમાલ જાય છે, તો કેટલી ટિકિટ થશે જુઓ તો ન્યૂમાલ સુધીની? 1 ના 12 રૂપિયા ને 50 પૈસા, તો 3ના કેટલા? તો 12 રૂપિયા ને 50 પૈસા વત્તા 12 રૂપિયા ને 50 પૈસા વત્તા 12 રૂપિયા ને 50 પૈસા. ચાલો સરવાળો કરો, 5 ને 5 10 ને 5 15 નો 5 વધીએ, 1 2 ને 4 ને 2 6 ને 1 7, 1 2 3 37.50. કેટલા થાય? 37.50. 3નો સરવાળો કરવાનો, 12.50 વત્તા 12.50 વત્તા 12.50, એટલે થશે 37.50 રૂપિયા લખી નાખો. હવે 50ની નોટ આપીએ તો એને કેટલા રૂપિયા પાછા દેવા પડે? ચાલો જોઈએ આપણે, 50ની નોટ આપે, 50ની નોટ આપી બરાબર, થાય કેટલા? 37 રૂપિયા ને 50 પૈસા, તો કેટલા પાછા દેવા પડે? અહીંયા પોઈન્ટ પછી કાંઈ છે નહીં, તો 0 મૂકી દઈએ, 0માંથી 0 જાય, 0 0માંથી 5 ન જાય, ઉપર લીધો 10 કો, અહીંયા 9, અહીંયા 4, 4 માં 3 જાય તો 1, 7 ને 2 9.50.
કેટલા રૂપિયા પાછા દેવા પડશે? 12 રૂપિયા ને 50 પૈસા. તો નીચે લખી નાખો 12.50 પાછા મળશે. નાના અક્ષરે લખી નાખો, 12 રૂપિયા ને 50 પૈસા પાછા મળશે એવું લખી નાખો. ચાલો, વાહ, અમને રેલવેની ટિકિટ મળી ગઈ. જુઓ, આ બધા ખુશ થઈ ગયા, અમને રેલવેની ટિકિટ મળી ગઈ. ચાલો આગળ જોઈએ. હવે લાસ્ટ પેરેગ્રાફ છે. હવે શું છે આ જોઈએ. કાપવા માટેનું પાનું, 5 ટુકડાનો 10 ગ્રામ, 7 ટુકડાનો 10 ગ્રામ. પછી આ ટાઇલ્સને કાપો અને કાર્ડ પર ચોંટાડો. તમારે જેટલી જોઈએ તેટલી નકલ બનાવો અને ભોંય તળિયાને ઢાંકો. આ બ્લોક્સ છે એની ડિઝાઇન છે. આપણે બ્લોક જોઈએ છીએ અને ગ્રાઉન્ડમાં અને બધે. હવે તમે આ કાપી શકો અને રમતના રૂપિયા તરીકે ઉપયોગ કરી શકો. જો આ પેજ છે, તમારું જોયું છે, લાસ્ટ પેજ છે. હવે એવું લાસ્ટ પેજમાંથી આ તમને નોટના ચિત્ર આપ્યા છે ને, એ તમે કટ કરી શકો અને રમી શકો આનાથી. તમને એવી ટેવ હોય નાના છોકરાઓને વધારે પડતી, કે ખોટા રૂપિયા હોય એનાથી રમતા હોય, ખોટી નોટ હોય, ખોટા સિક્કા હોય એનાથી. તો તમે આ કાપી અને રમજો, બરાબર. જેને રમવું હોય, પ્રવૃત્તિ કરવી હોય એને, આને પણ તમે કાપી શકો આવી રીતે. જો આવો 10 ગ્રામ બનાવો હોય, આવી ડિઝાઇન બનાવી હોય, જુઓ આ પેલી ડિઝાઇન છે એવી. તો પહેલાં કાગળને આવું કાગળ હોય એને આવી રીતે પહેલાં આમ કાપવાનું, પછી આવી રીતે એમ 1, 2, 3 સ્ટેપ છે ને એવી રીતે કાપશો એટલે બની જશે, બરાબર. ચાલો, તો આપણે અહીંયા ગણિતનો કોર્સ પૂરો થાય છે, પણ તમને હજી મારે સરવાળા બાદબાકી શીખવાના બાકી છે. શેના સરવાળા બાદબાકી? જે એક્ઝામમાં પૂછાશે, રૂપિયા પૈસાના, બરાબર છે. તો આપણે હજુ એક લેક્ચર આનો લેશું અને કોર્સ પૂરો કરશું, બરાબર. પછી રિવિઝન પેપર મૂકીશ હું એપ્લિકેશનમાં, એ પેપર તમે જોઈ અને એ મુજબનું જ તમારે તૈયારી કરવાની છે રિવિઝન પેપર મુજબ. હજુ આપણે એક લેક્ચર આવશે, જે લેક્ચર હશે આપણે રૂપિયા પૈસાના સરવાળા બાદબાકીનો, બરાબર. તો એ આપણે પૂર્ણ કરીશું અને પછી ત્યારબાદ રિવિઝન પેપરનો અભ્યાસ કરીશું, બરાબર. ચાલો, બધાને મજા આવી. થેન્ક યુ.